હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ કુકિંગ હાઉસ યુટ્યુબ ચેનલ. તો આજે હું તમારી જોડે શેર કરીશ ઘરે એકદમ સરસ એવા ડેકોરેટિવ દીવા બનાવવાની રેસીપી. આ દીવા આજે આપણે ઘરમાં રહેલા જે કાચના બાઉલ હોય તેમાંથી બનાવીશું. અને ઓછું તેલ પૂરી અને આખી રાત દીવા કેવી રીતે ચાલુ રહે તે પણ હું તમને આ વિડીયોમાં બતાવીશ. તો એન્ડ સુધી જરૂરથી જોજો. તો ખૂબ જ સરસ એવા ડેકોરેટિવ દીવા બનાવવા માટે મેં આ રીતેના જે ઘરમાં પ્લાસ્ટિકના જે બોક્સ હોય તેનું ઢાંકણ લીધેલું છે. તો પહેલાં તો આપણે આ રીતેનો જે તેનો રાઉન્ડ શેપનો એક્સ્ટ્રા ભાગ હોય તેને કટ કરી દઈશું અને તેને સ્ક્વેર શેપ આપી દઈશું. અને તેને આ રીતે ચાર ભાગમાં આપણે કટ કરી લેવાના છે. જો તમારે આ રીતેના સ્ટેન્ડ ના કરવા હોય તો આગળના વિડીયોમાં મેં તમને બાકસની જે સળીઓ હોય તેનો કેવી રીતે સ્ટેન્ડ બનાવવું તે પણ બતાવેલું છે. તો તમે એ રીતે પણ બનાવી શકો છો. હવે આ રીતે જે આપણે સ્ક્વેર શેપમાં કટ કર્યું છે તેમાં આ રીતે સેફ્ટી પિન અથવા તો સોયની મદદથી આપણે પહેલાં તો હોલ કરી દઈશું અને ત્યારબાદ કાતરથી તે હોલને આપણે થોડું મોટું કરી દઈશું જેથી કરીને આપણે તેમાં વાટ પોરવી શકીએ. હવે સેમ આ જ રીતે આપણે બીજા બે સ્ટેન્ડને પણ તૈયાર કરી લઈશું. ત્યારબાદ હવે તેની વાટ બનાવવા માટે આ રીતે આપણે રૂને લાંબુ લાંબુ જે પતલું હોય એ રીતે રાખીશું અને આ રીતે રાઉન્ડ શેપમાં વાળી અને તેની લાંબી અને એકદમ પતલી એવી વાટ તૈયાર કરી લઈશું. તો સેમ એવી રીતે મેં ત્રણેય વાટ બનાવી અને તૈયાર કરી લીધી છે. હવે જે આપણે પ્લાસ્ટિકના સ્ટેન્ડ તૈયાર કર્યા છે તેમાં આ રીતે આપણે વાટને પોરવી દેવાની છે. તો આપણા વાટ અને સ્ટેન્ડ સરસ રીતે તૈયાર થઈ ગયા છે. હવે આપણે કાચના બાઉલ લઈ લઈએ અને ત્રણેય બાઉલને જે તેનો કાંઠો છે ત્યાં સુધી આપણે તેમાં પાણી ભરીશું. ત્યારબાદ હવે તેને કલરવાળા કરવા માટે મેં અહીંયા આજે રંગોળીના કલરનો ઉપયોગ કરેલો છે. તમે ઘરમાં ફૂડ કલર હોય તેનો પણ ઉપયોગ કરી શકો છો. આ રીતે અડધી ચમચી જેટલો કલર એડ કરી અને તેને ચમચી વડે આપણે મિક્સ કરી દઈશું. તો સેમ એવી જ રીતે મેં અહીંયા યેલો, રેડ અને ગ્રીન ત્રણ કલરના બાઉલ તૈયાર કર્યા છે. હવે આપણી રંગોળી ઉપર જે ઝરી એટલે કે ગ્લિટર છેડતા હોઈએ તેનો ઉપયોગ કરેલો છે. અને આ રીતે તમારી પાસે કોઈ નવરાત્રિનું મટીરિયલ અથવા તો ચતારા ઘરમાં પડ્યા હોય તો તેનાથી તમે દીવાને ડેકોરેટ કરી શકો છો. તો મેં અહીંયા તેનો ઉપયોગ કરેલો છે. જો તમારા ઘરમાં અવેલેબલ ના હોય તો પણ ચાલે. આ રીતે કોઈ પણ સાઇઝના નાના મોટા જે પણ પડ્યા હોય તે ચતારાનો ઉપયોગ કરીશું. અને આ રીતે તમારા પાસે જે પણ કલરની ઝરી અવેલેબલ હોય તેને એડ કરવાની. ત્યારબાદ હવે આપણે તેમાં તેલ એડ કરીશું. તમારે જેટલો પણ લાંબો સમય સુધી દીવાને રાખવા હોય એટલું તેલ પૂરવાનું છે. અને આ રીતે વધારે તેલ પૂરશો એટલે દીવા આખી રાત ચાલુ જ રહેશે. હવે અહીંયા આપણે જે વાટ લીધેલી છે તેને એકદમ નાની સાઇઝની કરી દેવાની છે. જો નાની સાઇઝની વાટ હશે એટલે ઓછા તેલમાં આખી રાત સુધી આ દીવા ચાલુ રહેશે. હવે આપણે તૈયાર કરેલી વાટને થોડી તેલ વાળી કરી અને આ રીતે ઉપર એડ કરી દઈશું. આપણે જે સ્ટેન્ડ બનાવવા માટે પ્લાસ્ટિકનો ઉપયોગ કરેલો છે જેથી કરી અને તે તેલમાં સરસ રીતે તરશે. હવે આપણે દીવાને પ્રગટાવી દઈએ. તો તમે જોઈ શકો છો કાચના બાઉલમાં બનેલા આપણા એકદમ સરસ એવા ડેકોરેટિવ દીવા બની અને તૈયાર થઈ ગયા છે. તમે પણ આ રીતેના દીવા ઘરે જરૂરથી ટ્રાય કરજો. રંગોળી જોડે પણ ખૂબ જ સરસ લાગે છે. અને તમને મારો આ વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ આ વિડીયોને લાઈક કરજો અને આ વિડીયોની લિંક તમારા બધા જ ગ્રુપમાં શેર કરી દેજો. અને ચેનલ ઉપર નવા હોય તો પ્લીઝ પહેલાં તેને સબસ્ક્રાઈબ કરી દો. સબસ્ક્રાઈબ કરવું પણ બિલકુલ ફ્રીમાં છે. થેન્ક યુ.